આપણે કારુણ્ય કોન્ટ્રાક્ટરનો દાખલો જોઈએ છીએ. તેમાં આપણે ત્રણેય બગીચાઓનું ક્ષેત્રફળ શોધી લીધું છે. હવે આપણને આપેલું છે કે તે એટલે કે કારુણ્ય કોન્ટ્રાક્ટર જો એ બગીચાનું કામ 95 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે, બી બગીચાનું કામ 110 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે અને સી બગીચાનું કામ 120 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના દરે રાખે તો ત્રણેય બગીચા કરવા માટે તેને કેટલા રૂપિયા મળશે? તો ચલો આપણે દાખલો જોઈએ. હવે તે જ દાખલામાં આગળ વધીએ. શું કીધું છે? આપણને ત્રણેયના ક્ષેત્રફળ તો મળી ગયા છે. હવે તેને જે કામ રાખેલું છે તેના એક ચોરસ મીટરના કેટલા રૂપિયા મળશે તેની વાત છે. તો બગીચા એ માટે એક ચોરસ મીટરના 95 રૂપિયા આપશે, બી માટે એક ચોરસ મીટરના 110 રૂપિયા મળશે એને અને સી બગીચા માટે એક ચોરસ મીટરના 120 રૂપિયા મળશે. હવે આપણને એના ક્ષેત્રફળ તો આપેલા છે, આપણે શોધવાનું છે કે તેને કુલ કેટલા રૂપિયા મળશે. કઈ રીતે મળશે આપણને? પહેલા તો આપણે બગીચા એક માટે કેટલા રૂપિયા મળશે તે શોધવું પડશે એ માટે, પછી બી માટે તેને કુલ કેટલા રૂપિયા મળશે તે શોધવું પડશે અને પછી સી માટે કેટલા રૂપિયા મળશે તે શોધવું પડશે. ત્રણે ત્રણનો આપણે સરવાળો કરી નાખશું એટલે આપણને મળી જશે કે કોન્ટ્રાક્ટરને કુલ કેટલા રૂપિયા મળશે. હવે આપણે બગીચા એનું ક્ષેત્રફળ તો ખબર છે કે 756 ચોરસ મીટર છે. આપણને એ પણ ખબર છે કે એને એક ચોરસ મીટરના કેટલા રૂપિયા મળવાના છે. અહીં પ્રતિ પ્રતિનો મતલબ શું થાય? એક, એટલે કે એક ચોરસ મીટરના એને 95 રૂપિયા મળશે. એવા એ કેટલા ચોરસ મીટરનું કામ કરશે? 756 ચોરસ મીટરનું. આ કયા બગીચાની વાત છે? બગીચા એ. તો આપણે શરૂઆત કરીએ. પહેલા તો બગીચા એ માટે એક ચોરસ મીટર કેટલા રૂપિયા મળશે? 95 રૂપિયા. બગીચા એનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર છે? 756 ચોરસ મીટર. 756 ચોરસ મીટર માટે કેટલા જેટલું કામ હશે, જેટલું કામ કરશે તે એટલા પૈસા મળશે, બરાબર છે? તો ચલો હવે આપણે 756 અને 95 ગુણાકાર કરીએ. 756
મીટર ના કેટલા શું આવશે 513 અને 120 નો ગુણાકાર આપણે આમાં પણ નામ સાથે ગુણાકાર કરી દેશું અને પાછળથી શૂન્ય લગાવી દેશું સૌથી પહેલા શૂન્ય 6156 આવેલા છે પરંતુ આપણે હજી એક શૂન્ય બનાવવાનું બાકી છે એટલે બીજે 61560 તો આ કોન્ટ્રાક્ટરની બગીચા સી માટે 61560 રૂપિયા મળશે હજી આપણો જવાબ આવતો નથી આપણને શું કીધું છે કુલ કેટલા રૂપિયા મળશે હવે આપણે મળી ગયું કે બગીચા એ માટે આટલા રૂપિયા મળશે બગીચા બી માટે આટલા રૂપિયા મળશે અને બગીચા સી માટે આટલા રૂપિયા મળશે તો આપણે ત્રણે ત્રણનું શું કરી નાખીશું સરવાળો જે આપણને મળી જશે કે કોન્ટ્રાક્ટરને ત્રણેય બગીચા માટે કુલ કેટલા રૂપિયા મળશે ચાલો હવે ત્રણેયનો સરવાળો કરીએ સૌથી પહેલા આવશે 71820 તે શું છે બગીચા એ માટે મળતા વત્તા 47520 જે શું છે બગીચા બી માટે વત્તા રૂપિયા વત્તા 61560 જે છે બગીચા સી માટે વત્તા રૂપિયા આપણે કુલ રૂપિયા જોઈએ છે ત્રણેયનો કરી નાખીશું સરવાળો 0 0 6 2 7 8 9 10 શૂન્ય વધી પડ્યું 1 8 1 9 9 5 14 14 5 19 નવડો વધી પડી 1 7 8 9 10 ત્રણેય બગીચા માટે જેટલા જેટલા રૂપિયા મળતા હતા તે શોધી લીધા તો એમાં એવું